નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું શિવમ. તો ટુ ધ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપણે વાત કરીશું આજે જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ, ત્યારબાદ આપણે વાત કરીએ તો જે રિઝલ્ટ આવ્યું, પરિણામ આવ્યું, અને ત્યારબાદ જે દ્રશ્યો સર્જાયા, જે અમુક દ્રશ્યો આપણે સામે આવ્યા તેના વિશે વાત કરીશું. ક્યાંક ખુશી જોવા મળી, ક્યાંક ગમ પણ જોવા મળ્યું. એટલે જ આજના જે સબ્જેક્ટ પણ આપણે વાત કરવાના છીએ, ક્યાંક છે ઉજવણી તો ક્યાંક છે બદલાપુર. અને આજ વાતને લઈને આગળ આપણે ચર્ચા કરીશું, કારણ કે એવા દ્રશ્યો સામે આવ્યા કે ક્યાંક જે સરપંચ ચૂંટાયા છે, પરંતુ જે પાછલી ટર્મમાં સરપંચ હતા અને આ ટર્મમાં સરપંચ નથી, જે સરપંચ તરીકે નથી ચૂંટાયા, તો તેમણે જે બદલો લેવા માટે જે એક ખુન્નસ કાઢ્યું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. તો આ જે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ક્યારથી ચાલતું આવે છે તે તમામ વાત વિશે આજે આપણે ચર્ચા કરીશું, કારણ કે એવા દ્રશ્યો આજે જોવા મળ્યા છે. અને એટલે જ આપણે શરૂઆત કરીશું આજના આ ડિબેટની, ક્યાંક ઉજવણી તો ક્યાંક બદલાપુરની. તો વાત કરીશું આજે ક્યાંક ઉજવણી તો ક્યાંક બદલાપુર, જે દ્રશ્યો સામે આવ્યા તેની વિશે આજે આપણે વાત કરીશું. વાત કરીશું સૌથી પહેલાં તો ગાંધીનગરના દહેગામની આપણે વાત કરીએ, જ્યાં તાલુકાના જીડવા ગામે સરપંચની ચૂંટણીમાં હારેલા ઉમેદવારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. તો હારેલા ઉમેદવારના જે સમર્થકો છે તેમના દ્વારા જે જીતેલા ઉમેદવારો છે તેમના ઘર તેમજ ખેતરમાં માલ મિલકતને ભારે નુકસાન પહોંચાડાયું હતું. અને ત્યારબાદ વાત કરીએ તો દહેગામના જે જીડવા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ બોલાચાલી પણ થઈ હતી, બવાલના પણ દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારબાદ આપણે વાત કરીએ તો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ મોડી રાત્રે આપણે વાત કરીએ તો જે હારેલા ઉમેદવારો છે તેમના દ્વારા ખેતરમાં પડેલા પશુઓના ચારાને આગ લગાવવામાં આવી હતી, તેમજ જે મહિલાઓની છેડતી કરવામાં આવશે તેવા પ્રકારની પણ ધમકીઓ આપવામાં આવી હતી, તેવા અહેવાલો પણ સામે આવ્યા હતા. તો જેને લઈને જે વાત કરીએ તો જીતેલા સમર્થકોએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી. તો ત્યારબાદ પોલીસ પણ સમગ્ર મામલે છે તે એક્શનમાં આવી છે, અને પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ છે તે પણ શરૂ કરવામાં આવ્યો છે. જે આપણે વાત કરીએ તો જીતેલા સમર્થકો છે તેમના, આ વાત કરીએ સરપંચના જે જીતેલા, તેમના દ્વારા 10 જેટલા નામ પણ આપવામાં આવ્યા છે જેમણે આ હુમલો કર્યો છે, જેમના દ્વારા આ જે સળગાવવામાં આવ્યા છે તેમના પાક સળગાવવામાં આવ્યા છે, અને જે તોડફોડ કરવામાં આવી છે તેના માટે તેમના દ્વારા આ ફરિયાદો પણ કરવામાં આવી છે. તો જીડવા ગામની આ વાત કરી રહ્યા છીએ, દહેગામના સરપંચની જે ચૂંટણી હતી તેનું પરિણામ આવ્યું, અને તેમાં જે હારેલા ઉમેદવારો હતા તેમના દ્વારા હોબાળો કરવામાં આવ્યો. તો હાર તેમના દ્વારા સહન ન થઈ તે પ્રકારનું પણ આપણે કહી શકીએ. તો હારેલા ઉમેદવારો દ્વારા હોબાળો કરાયો, જીતેલા ઉમેદવારોની મિલકતને નુકસાન કરાયું છે. તો આ કેટલા પ્રકારે યોગ્ય છે? આ ચૂંટણી છે અને ચૂંટણીમાં હારજીત થતી રહે છે, તો હારને પચાવતા પણ શીખવું પડે તે વાત કોણ સમજાવશે? મહિલાઓની છેડતી કરવાની પણ ધમકી આપવામાં આવે છે, તો ખુલ્લેઆમ આ પ્રકારની ધમકીઓ પણ આપવામાં આવે છે. તો આ કેવા પ્રકારની આ રાજનીતિ કહી શકાય? આપણે ગ્રામ પંચાયતની ચૂંટણી છે, નાની ચૂંટણી આપણે કહેતા હોઈએ છીએ, પરંતુ જે હાર કેમ સહન નથી થતી? ચૂંટણી છે તો હારજીત તો થવાની જ છે, પરંતુ જે પાછલા સરપંચ રહી ચૂક્યા છે તેમણે આ વખતે પણ સરપંચમાં ઉમેદવારી નોંધાવી અને હાર થઈ ત્યારે આ તેમના જે હાર છે તે સહન ન થઈ તે પ્રકારનું કહી શકાય છે. બીજો એક કિસ્સો આપણે વાત કરીએ તો જાહેરમાં વિજય સરઘસનો એક વિડીયો વાયરલ થયો. જાહેર વિજય સરઘસમાં ઢોલીને દારૂ પીવડાવવામાં આવ્યો તે વિડીયો સામે આવ્યો હતો. એક વિડીયો જે આપ અત્યારે ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકાય છો, કે આ વિડીયો છે તે સામે આવ્યો. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં આ વાયરલ થઈ રહ્યો છે. ખુલ્લેઆમ જે દારૂ વેચાય છે તે આમાં નજરે પડે છે, પરંતુ આપણે વાત કરીએ તો અમે હજી સુધી આ વિડીયોની પુષ્ટિ નથી કરતા, બુલેટિન ઇન્ડિયા આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આ વિડીયો સામે આવ્યો છે તે કેટલો યોગ્ય છે? ખુલ્લેઆમ આ રીતે દારૂ વેચાતો હોય છે તે નજરે પડે છે, પીવાય છે તે પણ નજરે પડે છે. તો ગ્રામ પંચાયતની ચૂંટણીના રિઝલ્ટ બાદ જે દ્રશ્યો સામે આવ્યા, ક્યાંક ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા, ક્યાંક બદલાપુરના દ્રશ્યો પણ સામે આવ્યા, તો ગ્રામ પંચાયતની ચૂંટણીના રિઝલ્ટને લઈને જ આજે આપણે વાત કરીશું. અને આપણી સાથે આજે મહેમાન પણ જોડાઈ ગયા છે, મહેમાનમાં ચર્ચામાં આપણી સાથે જોડાશે. તો વાત કરીએ સ્નેહલ જોશી, ભાજપથી આપણી સાથે જોડાશે. વાત કરીએ પારસ જોશી,
કોંગ્રેસ થી આપણી સાથે છે રાજુ કરપડા, આમ આદમી પાર્ટી થી આપણી સાથે છે પૃથ્વીરાજસિંહ જાડેજા, અમારા સંવાદદાતા છે કચ્છ થી અમારી સાથે જોડાયા છે, અને રાજેશ ઠાકર, આપણે વાત કરીએ રાજકીય વિશ્લેષક છે તે પણ આપણી સાથે જોડાયા છે. તો તમામનું સૌથી પહેલા બુલેટિન ઇન્ડિયામાં ખૂબ ખૂબ સ્વાગત છે, અને સૌથી પહેલાં બે બે મિનિટ આપ બધાની પાસે છે અને બે બે મિનિટમાં તમામની પ્રતિક્રિયા લેવા માગું છું. આપનું આ મુદ્દે શું કહેવું છે? કારણ કે ગ્રામ પંચાયતની ચૂંટણી છે, નાની ચૂંટણી જરૂર કહેવામાં આવે છે, પરંતુ જે દ્રશ્યો સામે આવે છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તે ખૂબ જ યોગ્ય નથી હોતા. આ આપણે બે દ્રશ્યોની આજે વાત કરી, જે દારૂ પીવડાવવામાં આવે છે ખુલ્લેઆમ, બીજી વખત જે સરપંચ નથી ચૂંટાયા, જે માજી સરપંચ છે તે આ વખતે ઉમેદવારી નોંધાવી ન ચૂંટાયા, તો આ પ્રકારે તોડફોડ કરવામાં આવી જીતેલા, તો કેટલું યોગ્ય છે? તો આની શરૂઆત કરીશું. સૌથી પહેલાં બે બે મિનિટમાં તમામની પ્રતિક્રિયા લઈશું. શરૂઆત કરીશું પૃથ્વીરાજસિંહ, આપનાથી શરૂઆત કરીએ. આપ અમારી સાથે જોડાયા છો તમામ માહિતી સાથે, તો જે પ્રકારની વાત કરી, આપનું સૌથી પહેલાં શું કહેવું છે બે મિનિટમાં? એ ચોક્કસથી સેમ જે રીતે કહી શકાય કે જ્યારે આવી પ્રકારની પ્રોબ્લેમ થતી હોય છે, ખરેખર ગ્રામ પંચાયત છેલ્લા 15-20 વર્ષની ઘણી વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયત કોઈ નાની ચૂંટણી ગણીને કોઈ મીડિયા કવરેજ કેટલું હાઇલાઇટ નથી મળતું, પણ છેલ્લા 5 વર્ષની વાત કરું, કારણ કે હું પોતે કચ્છના ફિલ્ડ વર્કમાં છું, તો ફિલ્ડ વર્કમાં એક વસ્તુ તો મહેસૂસ કરી છે કે જ્યાં જ્યાં 15 વર્ષથી કોઈ પણ એક જ પક્ષ શાસન કરી રહેતું હતું, એ તો દબાઈનો અફેર ઉતરી આવ્યું છે. અને જ્યારે પબ્લિકમાં પણ એનો ભય હોય છે, ત્યારે જયારે નેક્સ્ટ ટાઈમ બીજો નવા ઉમેદવાર આવે છે, એટલે એક 15 વર્ષનું શાસન ખોવાનો પણ ગમ હોય છે, અને જેને કહી શકાય એક હારને પચાવી નથી પાડતા, એના કારણે તેને આવા કાર્યકર્તાઓ હોય છે. જી સર. જી રાજુભાઈ, આપની પાસે આવું છું, આપનું શું કહેવું છે સૌથી પહેલા? પહેલા તો પંચાયતમાં જે ઉમેદવારો સરપંચ તરીકે ચૂંટાયા છે એને આપણે અભિનંદન આપીએ, અને બીજી વાર કે જ્યારે પણ તમે કોઈ પણ ઇલેક્શન લડતા હોવ છો ત્યારે આપના માધ્યમથી હું ગુજરાતની જનતાને અને આપના દર્શકોને એક વાત કહેવા માંગુ છું કે જો પોતે હાર પચાવી શકવાની શક્તિ ધરાવતા હોય તો જ આપણે ચૂંટણી લડવી જોઈએ, નહીતર ચૂંટણીથી દૂર રહેવું જોઈએ. બીજી વાત કે કોઈ પણ ઇલેક્શન હોય બંને વ્યક્તિ ક્યારેય જીતવાના નથી, આ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે યાદ રાખવું જરૂરી છે. જો આપણે હારી જઈએ અને પછી સામેવાળા વ્યક્તિ ઉપર આપણે કોઈ જ પ્રકારની આવી દાજ કે દ્વેષ રાખશું તો કાયદો વ્યવસ્થા હાથમાં લઈશું, ગુનેગાર પણ આપણે જ સાબિત થશું, ભોગવવાનો પણ આપણે જ રહેશે. એટલે ગુજરાતની જનતાને એક નમ્ર વિનંતી કરીશ કે આવનારી કોઈ પણ ચૂંટણી હોય ક્યારેય આવું કોઈ કૃત્ય થવું ન જોઈએ. બીજી વાત, જે બીજો વિડીયો દારૂનો ફરે છે, તો એક ટૂંકી વાત તો એ કરીશ કે એ કોઈ ભારત બહારનો વિડીયો નથી. હા, આપ પુષ્ટિ નથી કરતા એ માની લઈએ છીએ, પણ એમના સર પર ટોપી, એમના ખંભે ખેસ, એ સાક્ષી પૂરે છે કે વિડીયો ભારત બહારનો નથી. હાથમાં બોટલ છે એ સાક્ષી પૂરે છે કે એમાં પાણી પીવરાવતા નથી. કોઈ પણ વિજય સરઘસની અંદર દારૂ પીવરાવે છે અને ભાજપના કાર્યકર્તાઓ છે નજરે દેખાય છે. આ ઘટના પણ પારસભાઈ, બે મિનિટ શું કહેશો? જી શિવમભાઈ, ચોક્કસપણે કહું કે આજે આપના દ્વારા બી જે માહિતી મળી અને જે ટીવી ઉપર બી જે સમાચાર આવ્યા હતા કે આ રીતની જે હિંસક ઘટનાઓ ગ્રામ પંચાયતની ચૂંટણીના રિઝલ્ટ પછી જે બહાર આવી રહી છે તે ખૂબ જ દુઃખદ છે. ચૂંટણી પછીની આ બધી જે પરિણામો છે તેમાં હાર જીત તો થતી રહેવાની, એ તો એક રૂટીન પ્રક્રિયા છે. ચોક્કસપણે એક જ વ્યક્તિ જીતવાનો છે અને બીજા એની સામે જે વ્યક્તિ છે એ હારવાનો છે, તો હાર પચાવતા શીખવું જોઈએ બહુ સાચી બાબત છે. અને જીતેલા ઉમેદવારે બી પોતે સમજદારી રાખવી અને સામે જે બી હારેલા વ્યક્તિ છે તેનું બી સન્માન કરીને એ રીતે વિજય ઉત્સવ ઉજવવો જોઈએ. અને એની સામે એક કારણ કે એની અંદર કોઈ રાજકીય પક્ષો ઇન્વોલ્વ નહોતા ગ્રામ પંચાયતની ઇલેક્શનની અંદર, આ કોઈ પક્ષ તરફથી કે કોઈના ચિહ્ન તરફથી કોઈ લડવામાં નહોતું આવ્યું ભાજપ કોંગ્રેસ દ્વારા. એટલે તમે ગામ લોકો સમજો કે આ તમારા જ સ્થાનિક ઉમેદવારો છે કે જેને તમે લોકોએ જ પસંદ કર્યા હતા અને તમે જ ચૂંટીને તેમને ઉભા રાખ્યા હતા. પરંતુ આપણે જોઈએ કે ગામડાઓની અંદર શું છે કે અમુક વસ્તુઓમાં અમુક સગાવાદ અને જાતિવાદ ખૂબ વકરતો જતો હોય છે. અમુક તમે સમજો કે અમુક એક જ્ઞાતિ હોય કે એક ઠાકોર સમાજ જતું હોય, એક બાજુ પટેલ સમાજ જતું હોય, એક કોળી સમાજ જતું હોય, તો દરેક જણના પોતપોતાના ઉમેદવારો હોય છે અને એમાંથી જયારે કોઈ એકની હાર ને કોઈ એકની જીત થાય છે
ત્યારે આ પચાવવું ખૂબ અઘરું થઈ જતું હોય છે અને તમારા માધ્યમથી જે મને જે સમાચાર મળેલા ખૂબ જ દુઃખદ છે અને નિંદનીય છે અને આવા લોકોને સજા ફટકારીને એક દાખલો બેસાડવો જોઈએ કે ફરીથી આવી જો કોઈ પોસ્ટ જે છે તે લોકો કરતા 10 વખત વિચારે. જી સ્નેહલભાઈ શું કહેશો જે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા? સર્વપ્રથમ તો દરેક સરપંચો જે ચૂંટાય છે તેમને હું આપના માધ્યમથી અભિનંદન પાઠવું છું, સાથે મારા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ભાઈ બહેનોને પણ અભિનંદન પાઠવું છું કે તેમને જે આ લોકશાહીનું પર્વ હતું તેની અંદર જે ખૂબ જ સારા પ્રમાણમાં મતદાન કર્યું તે આવનારા દિવસોમાં એક સારું ઇન્ડિકેશન છે કે આપણી લોકશાહી માટે, અને એ ખૂબ એક હેલ્ધી વસ્તુ છે. ચૂંટણી જયારે ગ્રામ પંચાયતની હોય છે તો પરિવારની જેમ જ એક ગામમાં લોકો રહેતા હોય છે, તો એ ઘણીવાર તકલીફ બહુ ડિફિકલ્ટ હોય છે. એક જ પરિવારના સભ્યો હોય એ પ્રકારે નજીક રહેતા હોય છે, ઘણીવાર એક જ પરિવારના લોકો હોય છે. પણ આમ આદમી પાર્ટીના મિત્રએ જે વાત કરી એ ઇન જનરલ સાચી છે કે તમે જો હાર પચાવી શકો તો તમારે ચૂંટણી લડવી જોઈએ અને હાર જીત જનતાના હાથમાં છે, એટલે જનતા સર્વોપરિ છે એવું માનીને ચાલવું જોઈએ. રહી વાત દ્રશ્યો જે આપે બતાવ્યા જેની આ પુષ્ટિ પણ નથી કરતા, તો હું એવું કહીશ કે આ જે ચૂંટણીની અંદર જ્યારે કોઈ સિમ્બોલ થી નથી લડતા હોતા, એટલે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની વાત મારી દ્રષ્ટિએ બહુ અસ્થાને છે. પણ આવા કોઈ પણ આક્ષેપ હોય તો સ્વાભાવિક રીતે વિરોધ પક્ષ વાળા ભારતીય જનતા પાર્ટી પર નાખતા રહેતા હોય છે, એટલે આ એક પોલિટિકલ આક્ષેપ જે હોય એ રીતે એમને આંગળી ચીંધી હતી. જી 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 આગળ વધીએ. રાજેશભાઈ આપ સૌથી પહેલા શું કહેશો 2 મિનિટમાં, ત્યારબાદ ચર્ચાની આપણે શરૂઆત કરીએ આગળ વિસ્તારપૂર્વક. શિવમભાઈ, 8638 પંચાયતોની અંદર ચૂંટણી થતી હોય અને એમાં 5 કે 7 આવી ઘટનાઓ થતી હોય ત્યારે સૌથી પહેલા તો હું બહુ એને નકારાત્મકતાથી નથી જોતો. કારણ કે આ જે સમાજ છે, સમાજની અંદર હંમેશા આપણે જોયું છે કે 1 કે 2% વર્ગ એવો હોય છે જે આખે આખા જે આ લોકશાહીના પર્વ હોય એને દૂષિત કરતો હોય છે, અને આ જ પ્રકારની છૂટપૂટ ઘટનાઓ આમાં જોવા મળે છે. ચિંતાનો વિષય એક જ છે કે આંખથી આંખની શરમ નડતી હોય, એકબીજાને ચહેરાથી ઓળખતા હોય, તમે એકબીજાના પ્રસંગોમાં જતા હોય, એવી સ્થિતિની અંદર રહેનારા ગ્રામજનો જયારે ચૂંટણીની આરજીત લઈ અને આટલું મોટું રિએક્શન આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ ગામની અંદર વાડા થઈ જાય. જે પારસભાઈએ કીધું એ જ રીતે આ વ્યક્તિ પોતાની હારને તો પચાવી જાય, પણ જયારે એ હાર કોઈ સમાજની થઈ છે, ભાઈ ઠાકોર સમાજની વસ્તી વધારે હોય ત્યાં પટેલ જીતી ગયો, પટેલ સમાજની વસ્તી છે ત્યાં ઠાકોર જીતી ગયો, અને એને કોઈક રીતે સમાજની હાર તરીકે લેવામાં આવે છે, ત્યારે જે ઈગો છે એ સંતોષાતો નથી ને એના કારણે કોઈક રીતે આ રિએક્શન બહાર આવતું હોય છે જે બિલકુલ જ નિંદનીય છે, વખોડવા જેવું છે. ગાંધીજીના અહિંસા પરમો ધર્મનો જ્યાંથી સંદેશ ગયો હોય અને ગાંધીજીની ગ્રામ સ્વરાજની કલ્પનાથી જ આજે છેવાડાના માણસના હાથમાં સત્તા આપવા માટેનું એક સ્વપ્નું હોય, એ સ્વપ્નને આવા લોકો ક્યાંક ને ક્યાંક કલંકિત કરે છે જે નહીં થવું. જી ચર્ચાથી આપણે શરૂઆત કરીએ. પૃથ્વીરાજજી આપણાથી આપણે શરૂઆત કરીએ. જે પ્રકારે રાજેશભાઈએ કહ્યું ગાંધીની વિચારધારા સાથે વરેલો આ દેશ છે, પરંતુ ઘણી બધી ઘટનાઓ 2-3 દિવસમાં આપણે જોઈ છે કે એવું નથી લાગતું કે આપણે ગાંધીજીના વિચારધારા સાથે વરેલા છીએ. આ પ્રકારની ઘટનાઓ ખૂબ જ નિંદનીય છે. લોકશાહીની વાત કરીએ તો તેના માટે પણ આ પ્રકારની ઘટનાઓ નિંદનીય છે. અને આજે ગામડાની ઘટના જે આપણે નાની ચૂંટણી તો જરૂર માનીએ છીએ, પરંતુ ખૂબ જ આ મોટું નુકસાન જે આમાં ગામમાં કરી ગયું છે. આપ પણ કચ્છમાં ઘણી બધી ફિલ્ડમાં ફર્યા છો, તો જે જીતેલા ઉમેદવાર છે તેમની સાથે પણ આપે વાત કરી છે અને હારેલા ઉમેદવાર છે તેમની સાથે પણ આપ મળ્યા છો, તો ત્યાં કેવા પ્રકારનો માહોલ છે જીત અને હારમાં? આ પ્રકારનો જ જે ગુસ્સાવાળો માહોલ જોવા મળ્યો, બદલાનો માહોલ જોવા મળ્યો કે પછી હાર પછાવી લીધી? ચોક્કસથી કહું કે કચ્છ એક સરહદી ગામ છે અને જ્યાં સુધી હું ફિલ્ડમાં ફર્યો છું ત્યાં સુધી મેં એક વસ્તુ તો નક્કી જોયું છે કે ભાઈ અમુક જે ગામમાં છે, જેમ કે અમારા અહીંયા આહીર વધારે વસ્તી છે, પટેલ વધારે છે, મુસ્લિમ સમાજ છે, બધા સમાજનો અલગ અલગ ભાગ આવે છે. હું રાજેશભાઈ વાત ચોક્કસથી કહું કે ખરે એક સમાજની જયારે હાર થતી હોય છે ત્યારે અમુક એમાં જે તત્વો હોય છે જે સમાજ અને ગામનું કામ બગાડવા માંગતા હોય છે, ગામનું નામ બગાડવા માંગતા હોય છે, એવા લોકો ઘણા હોય છે. જેમ કે આજે દુધઈની જે ઘટના બની જેના કારણે થઈને પોલીસ તંત્ર અને ખુદ ગૃહમંત્રીને આવીને નિવેદન દેવું પડ્યું. હકીકતમાં એ કોઈ હતું જ નહીં, પરંતુ એને બીજી રીતે ઘટના બતાવી અને
ખાસ એક સમાજને ટાર્ગેટ કરવામાં આવતું હોય એ રીતે આખો વાત થઈ હતી જે વિડીયો વાયરલ થયો હતો. કથિત વિડીયો એને આપણી પર પુષ્ટિ કરતા નથી આપણે વિડીયોની, પરંતુ એના કારણે થઈને જે પોલીસ તંત્ર છે આજે આખો દિવસ હેરાન થવું પડ્યું હતું એની માટે. જી જી પૃથ્વીરાજજી, આપણે દારૂની વાત કરીએ, જે પ્રકારે દારૂની આ ઘટના સામે આવી છે, અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, અને ચૂંટણીમાં ખાસ કરીને આપણે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પહેલાં પણ અહેવાલ આવ્યા હતા કે દારૂમાં ખૂબ જ વધારે ખર્ચો થતો હોય છે, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જેટલો ખર્ચો નથી હોતો તેના કરતાં વધુ ખર્ચાળ બનાવવામાં આવે છે આ રીતે. જે ચોક્કસ થી કહી શકાય, જેમ કે હમણાં જ આપણે કચ્છની વાત કરું તો કચ્છના ચૂંટણી દરમિયાન જ 55 લાખ રૂપિયાનો દારૂ ઝડપાયો હતો, એના પહેલા 65 લાખ રૂપિયાનો. એનેથી કદાચ એકાદ મહિનાને પૂર્વ ગણીએ ત્યારે લગભગ 70 લાખ રૂપિયાનો દારૂ તો દારૂ આવે છે એના માટે છે. અને ખાસ આટલો મોટો જથ્થો શેના માટે આવે? ચૂંટણી માટે છે. અને જયારે આ લોકો જે પણ મતદારો છે કે ભાઈ જે સરપંચો છે ત્યાં ચૂંટતા હશે, અને ખરેખર જો એમની દારૂની શોધ કરતા હશે ત્યારે જ આ બધા દારૂ બહારથી આવતો હશે ને, સવાલ અહીંયા ઉભો થાય છે. જી સવાલ ઘણા બધા એવા ઉભા થાય છે. રાજેશભાઈ, જે પ્રકારે પૃથ્વીરાજસિંહ અત્યારે કહ્યું, આપણે બંને વાતો કરી હમણાં કે જે હાર પચાવી નથી શકતા એ વાત કરી, ને અત્યારે આ જે દારૂની આ જે વિડીયો સામે આવ્યો છે તેની વાત કરી લઈએ, આપનું શું મંતવ્ય છે આગળ વિસ્તારપૂર્વક શું કહેશો? બિલકુલ એમની વાત સાચી છે, જ્યાં માંગ હોય ત્યાં સપ્લાય અને પુરવઠો હોય. આટલો દારૂ પકડાતો હોય એના મતલબ કે એના કરતા 4 ગણો દારૂ વેચાતો હોય, એટલે દારૂની ડિમાન્ડ ગુજરાતની અંદર છે જ. અને એક સર્વે એવું કહે છે કે રાજસ્થાનની અંદર જેટલો વેચાતો નથી એટલો ગુજરાતની અંદર 2 નંબરનો દારૂ પીવાય છે. અને આ દૂષણ જે છે એ પ્રત્યક્ષ ને પ્રમાણની જરૂર નથી, આપણે લગભગ 1-2 દિવસ છોડીએ અને પેપરના પાને આ વસ્તુ આપણે જોઈએ છે. એટલે આપણી અહીંની જે નશાબંધી છે એ માત્ર કાગળ ઉપર છે, આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. આ વારંવાર કહેવામાં આવેલી વાત છે કે તમે જે બોર્ડર છે બોર્ડરને સીલ કરી દો તો તમારે ગામડા ઉપર નજર રાખવાની જરૂર નહીં પડે. ગુજરાતની અંદર કોઈ દારૂ બનાવવાની ફેક્ટરી નથી, સિવાય કે દેશી દારૂ એની કોઈ ફેક્ટરી નથી. જેટલો પણ દારૂ આવે છે એ બહારના રાજ્યોની અંદરથી સરહદ ક્રોસ કરીને આવે છે. તમારી જે ચેકપોસ્ટો છે એના ઉપરનો જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચારને તમે નાથી દો અને અધિકારીઓની ઉપર તમે નકેલ કસી દો, અને એક પણ ટીપુ જો ગુજરાતની અંદર દારૂ ના આવે તો સ્વાભાવિક છે કે કૂવામાં હોય તો અવાડામાં જાય, હશે નહીં તો કોઈ પીવાનું નથી, પીશે નહીં તો આ પ્રકારના દ્રશ્યો આપણે જોવા આવવાના નથી. પણ આ જે વસ્તુ છે એના ઉપર નિયંત્રણ કોઈ કોઈક વખત, એવું નથી કે સરકાર બિલકુલ કામ નથી કરતી ને દારૂને બિલકુલ છૂટો જ કરી દીધો છે, પણ આની અંદર પોલીસ અધિકારીઓનું તંત્ર, બુટલેગરોનું તંત્ર અને એની એક આખી એવી જાળ બિછાયેલી છે કે જેને ભેદવી એ બહુ કપરી બની જાય છે. એટલે કેટલીક વખત એવું થાય કે થોડો ટાઈમ નિયંત્રણ આવી ગયું છે અને ફરી પાછું એની સ્થિતિ ઉભી થઈ જાય. હમણાં 31 ડિસેમ્બર આવશે એટલે તમને પોલીસ વાળા ચેકિંગમાં દેખાશે, રોડ ઉપર દેખાશે, ચેકપોસ્ટો ઉપર નાકાબંધી થઈ જશે, જેવું એ પતી જશે. અને આ બુટલેગરોને ખબર જ છે કે જ્યારે વાર તહેવાર આવવાનો હોય ને 2-3 મહિના પહેલા જ એ લોકો માલ સપ્લાય કરી દેતા હોય, અને ક્યાંથી એક વખતમાં ક્યાંથી કેટલો હપ્તો કઈ જગ્યાએ પહોંચે છે એનું પણ હમણાં જ એક સ્ટિંગ ઓપરેશન થયું, ને સ્ટિંગ ઓપરેશન અખબારોના પાના ઉપર છપાયું, એની અંદર દારૂના અડ્ડાઓના નામ સાથે એની અંદર છપાયું. અને મને યાદ આવે છે કે નરહર યમીન જયારે ગૃહમંત્રી હતા ત્યારે અશોક ભટ્ટે વિધાનસભાની અંદર અમદાવાદના 43 દારૂના અડ્ડાઓનું લિસ્ટ વિધાનસભામાં વાંચીને સંભળાયું, અને એના પછી જયારે અશોકભાઈને પૂછવામાં આવ્યું 15-20 દિવસ પછી કે તમે પેલું લિસ્ટ આપ્યું તેનું શું થયું, તો કે મેં લિસ્ટ આપ્યું તો પોલીસ વાળા એવું કીધું કે અમને તો ખાલી 30 જ અડ્ડાની ખબર હતી, 42 તો તમે, એટલે બીજા 12 અડ્ડાનો હપ્તા શરૂ થઈ ગયા. એટલે બંધ થવાની વાત પાછળ રહી, બીજા 12 અડ્ડા જે હતા જે પોલીસની જાણમાં નતા એના હપ્તા શરૂ થઈ ગયા. એટલે આ જે એક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ, અને આમાં માત્ર તંત્ર નહીં આની અંદર સમાજ પણ જવાબદાર છે. સમાજ એ વસ્તુને માગે છે, આજે ડ્રગ્સ આવતું હોય તો ડ્રગ્સના કેરિયર અને એ લોકો થી લોકો લેતા હશે તો ડ્રગ્સ આવતું હશે, લોકો પીવે છે તો જ દારૂ આવે. એટલે ક્યાંક ને ક્યાંક આના માટે સમાજ પણ જવાબદાર છે. જે માણસે ડોલીના દારૂ પીવડાયો હશે તો એનો મતલબ એ થયો કે તમે એ વસ્તુ છે જેને જાહેર કરવામાં તમને સંકોચ નથી. સૌથી મોટી વાત આ છે કે તમે જાહેરમાં પ્રદર્શન કરો છો ને પ્રદર્શન કરતા તમને સંકોચ નથી, એટલે કોઈ ગિલ્ટ નથી. જયારે તમારી અંદર કોઈ ગિલ્ટ નથી ત્યારે એ જે વસ્તુ છે એ વસ્તુ, અને આ જે નાના સ્તર ઉપર થયેલી 4 કે 5 ગામડાની ઘટના આપણને જોવા મળી છે, એ ઘટના જોયા પછી એનું રિએક્શન જો બીજે બધે આવવા માંડે
અને એમાં મેં એક જગ્યાએ જોયું કે ઇન્ટરવ્યુની અંદર સ્પેસિફિક કાસ્ટનું નામ દઈને કહેવામાં આવતું હતું કે આ કાસ્ટના લોકો ટ્રકો લઈને ફરે છે, અમને ગામ ખાલી કરાવવાનું કહે છે, આ કાસ્ટના લોકો અમને મારવા આવે છે. આ જે સંદેશ છે એ જો આજુબાજુ પ્રસરે તો ક્યાંક ને ક્યાંક અમારા સમાજ ઉપર આ થયું છે એનું રિએક્શન બીજા ગામમાં, જે ગામમાં જે કાસ્ટની બહુમતી વધારે હોય એ લોકો પેલા એના ઉપર કરે, અને એ ક્યાંક ને ક્યાંક ખૂબ જ ગંભીર સ્થિતિ પેદા કરે. એટલે આ જે છે એને બહુ જ સાવકારીથી, જેમનું સમાજમાં ઇન્ફ્લુઅન્સ હોય, જે મોટા નેતાઓ હોય, સમાજના આગેવાનો હોય, એ લોકોએ આવી જગ્યાએ જઈ બેસી બંને પક્ષને સાંભળીને તાત્કાલિક આ જે સ્થિતિ છે એને ડામી દેવી જોઈએ. જી સ્નેહલભાઈ, જે વાત કરી રાજેશભાઈએ હમણાં, દારૂ આવે છે, પકડાય છે, મોટા પ્રમાણમાં દારૂ પકડાય છે, સારી વાત છે, દારૂ પકડાય છે, સરકાર કામ કરે છે, પણ અધિકારીઓની આ મિલીભગત, કે જ્યાં બોર્ડર પર આપણે જોઈએ બહારથી દારૂ ભલે આવે છે, અધિકારીઓની મિલીભગતના કારણે આ દારૂ છે તે વધારે પ્રમાણમાં અહીંયા આવે છે, તો એવા અધિકારીઓ ઉપર અંકુશ ક્યારે લગાવવા છે? જી, આપે જે વાત કરી તે ખૂબ મહત્વની છે, પણ મને જો આપ અનુમતિ આપો તો મારે એની પહેલા એક ચૂંટણી લક્ષી એક વાત કરવી હતી કે જે મારા મિત્ર પારસભાઈ જોશી, પૃથ્વીજી અને રાજેશજી ત્રણે વાત કરી કે આ જયારે ચૂંટણીની વાત આવે ત્યારે આપણે જાતિવાદ થી ઉપર ઉઠીને ચૂંટણી લડવી જોઈએ, અને ભારતીય જનતા પાર્ટી પણ સબકા સાથ સબકા વિકાસમાં માને છે, અને આ વખતે એક સારી વસ્તુ એ છે કે લોકો વિકાસને ઝંઝતા હતા કે ભાઈ અમારા ગામમાં વિકાસ કરે એવો સરપંચ આવે, એટલે આ જે છે તે ચૂંટણી એ રીતે લડાઈ છે, અને આગામી દિવસોમાં પણ જો જાતિવાદ, જાતિના વાડા જો આપણે તોડીને આપણે બધા ભારતીય બની શકીએ તો તે દેશ માટે અને લોકતંત્ર માટે ખૂબ જ પોઝિટિવ અને સારી વસ્તુ છે. પછી જે આપણે નશાબંધીની વાત છે, તો રાજેશભાઈએ કીધું કે જે માણસ આ રીતે જાહેરમાં બતાવી શકે છે કે અમે દારૂ પીએ છે, પીવડાઈએ છે વગેરે, તો આ જે દારૂ એ સમાજનું એક દૂષણ છે. દારૂના લીધે, દારૂની લતે ચડેલા લોકોના કેટલાય પરિવાર છે એ પણ અત્યારે આપણે ડિસ્ટર્બ થતા જોયા છે, અને આ એક ખૂબ જ અંદર ડીપલી રૂટેડ થઈ જાય છે જો જે માણસ વ્યસની થઈ જાય તો. આનો પણ ચોક્કસપણે જેમ આપે કહ્યું તેમ તંત્રની, બધાની, આપણે દરેકે દરેક નાગરિકની ફરજમાં મારી દ્રષ્ટિએ આવે છે કે આ પ્રકારના દૂષણને ગુજરાતની અંદર આવવા ના દે. અને જયારે દુઃખ, ત્યારે મને ખૂબ દુઃખ થાય છે જયારે અમુક રાજકીય પાર્ટીના નેતાઓ કે પારસભાઈની પાર્ટીના અમુક નેતાઓએ પહેલા વાત કરી હતી કે ભાઈ અમારું જો શાસન આવે તો અમે છૂટ આપીશું વગેરે વગેરે. તો એવા ઘણા બધા ઉદાહરણો છે કે પોલિટિકલ પાર્ટીઓ હવે એવા લેવલ પર આવી છે કે ખુલ્લેઆમ આવી રીતે કહે છે કે ભાઈ અમે ગુજરાતની અંદર આ રીતની દારૂબંધી જે છે હટાવવાની વિચારણા કરીશું. એટલે આવું જો નેરેટિવ આગળ વધતું રહે અને જો લોકો અને પોલિટિકલ પાર્ટી એટ લાર્જ જો આવું ખુલ્લેઆમ કહે તો એ મારા ગુજરાત માટે, ગાંધીજીના ગુજરાત માટે ખૂબ નુકસાનકારક છે. સાથે સાથે જેટલા પણ લોકો આની અંદર જવાબદાર છે અને ખાસ કરીને તંત્ર કે જેનું રોકવાનું કામ છે, જેની અંદર લો એન્ફોર્સમેન્ટ એજન્સીસ છે અને બીજા જેટલા પણ લોકો છે, એ લોકો જો એમાંથી દોષિત પકડાય તો જે આ કન્સાઇનમેન્ટ પકડાય છે એ ખૂબ સારી વાત છે. કારણ કે હમણાં જ આપણે જોયું કે આની પહેલા ઘણા બધા કેસીસમાં તહેવારના દિવસે પણ પોલીસ વાળા મિત્રો આ પકડવા માટે મથતા હતા. એટલે એક જ ડિપાર્ટમેન્ટમાં આપણી જોડે દરેક પ્રકારના લોકો હોય ને, અપવાદ દરેક જગ્યાએ હોય છે 1-2%. તો આવા જેટલા પણ લોકો ન્યાય આપણે ક્યારે લાવીશું? હા, એટલે સરકારનો જે સરકાર એકદમ તત્પર છે, અને એટલે જ આ બધી વસ્તુ આપણી સામે આવે છે કે જયારે કોઈ પણ આવો પ્રયાસ કરે તો તરત એને ઝડપી પાડવામાં આવે છે અને એના સોર્સ સુધી પહોંચવા દેવામાં આવતું નથી, અને સરકાર ન્યાયપાલિકા સામે સચોટ પુરાવા રજૂ કરી અને કોઈ પણ જાતની દયા યાચના રાખ્યા વગર આવા લોકોને સજા ફટકારે છે. અને આગામી દિવસોમાં પણ દારૂબંધી અહીંયા ચુસ્ત રીતે રહે, આપણી બહેન અને દીકરીઓની જે સલામતી છે ગુજરાતની, એવું ચોક્કસપણે માનું છું કે આની લીધે ખૂબ જ સુરક્ષિત છે બહેનો અને માતાઓ. એટલે આ દારૂબંધી આગળ રહેશે અને કડકાઈથી ગુજરાત સરકાર જે પણ આવા લોકો છે તેને ડામી દેશે. પારસભાઈ, સ્નેહલભાઈએ વાત કરી, આપે સાંભળી કે ખુલ્લેઆમ દારૂ છૂટ આપવામાં આવશે તેવી વાત એમણે કરી, કોંગ્રેસ દ્વારા જે કહેવામાં આવી તેની વાત કરી, તો આપણે એ પૂછવા માંગીશ કે આપને એ લાગે છે કે એવું કરવું જોઈએ જે પ્રકારનું સ્નેહલભાઈએ કર્યું, સ્નેહલભાઈએ વાત કરી હમણાં? જી શિવમભાઈ, પહેલા હું વાત કરી દઉં, પહેલા હું ચૂંટણી લક્ષી જે બી આપણે જે વાત કરી એ રીતે હું વાત કરી દઉં કે હું છું અમદાવાદનો, પણ આજ સવારથી હું લીમડી, ચોટીલા, રાજકોટ અને અત્યારે જૂનાગઢ છું. જેતપુરના દરેક જગ્યાએ જ્યાં બી ગ્રામ પંચાયતના ઇલેક્શનો થયા હતા અને જ્યાં બી જે બી સરપંચના ઉમેદવારો જે જીત્યા હતા તે લોકોને મળેલો છું અને આજે જૂનાગઢમાં બી મળેલો છું, અને ત્યાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. ગામડાઓમાં બી અંદર
આટલી જગ્યાઓની અંદર ક્યાં બી એવો કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. હા, અમુક જે બનાવ બન્યા છે જે આપના ટીવીના માધ્યમથી જોયા એ ખૂબ કમનસીબ છે અને એવા બનાવો ના બનવા જોઈએ. બીજી હું એક વાત કહું કે એમણે જે વાત કરી ચોક્કસપણે આ ગાંધીજીનું ગુજરાત છે અને ગાંધીજીને કોંગ્રેસ જે પક્ષ છે એ જેટલું સમજી શકે છે એટલું કોઈ સમજી શકતું નથી. અને દારૂબંધી એ ગુજરાતની અંદર કોંગ્રેસની સરકારે જ લાવ્યા હતા. હું ચોક્કસપણે કહું કે ગુજરાતની અંદર દારૂબંધી હોવી જ જોઈએ. એમણે જે વાત કરી અમારા જે નેતાની, તો એમણે એવું કટાક્ષમાં કીધું હતું કે જ્યારે ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય જ છે અને સરળતાથી મળી જાય છે, એક ફોન કોલ કરવાથી 10 મિનિટ કે 1.5 કલાકની અંદર તમારા ઘરે દારૂની ડિલિવરી થઈ જાય છે, તો પછી આ ખાલી તમે દારૂબંધીના તાયફા કે નાટક કરવાની સાહેબ જરૂર, તો એના કરતા તમે દારૂબંધી ઉઠાવી લો. આવો એક કટાક્ષ કરવામાં આવેલો હતો જે નિવેદનને તોડી મરોડીને સત્તાધારી પક્ષ દ્વારા એમ કહેવામાં આવ્યું કે કોંગ્રેસના નેતા દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું કે દારૂબંધી ઉઠાવી લેવી જોઈએ. બીજી એક વાત કહું કે આજે આપણે જોઈએ છે કે તમે ને હું બધા જાણીએ છીએ કે દારૂ આજે ગુજરાતની અંદર કેટલું વેચાય છે, હવે એ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે, અધિકારીઓની કેટલી સાંઠગાંઠ છે એ તમારે ને મારે જાહેર કરવાની જરૂર નથી, એ સત્તાધારી પક્ષને બી ખબર છે. અને અત્યારે તો નવું એક નીકળ્યું છે કે ડ્રગ્સ જે રીતે પકડાઈ રહ્યું છે, અદાણી પોર્ટ પરથી જેવી રીતે 21,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું, અમદાવાદમાં બોપલમાંથી જે રીતે ડ્રગ્સ પકડાયું, વિવિધ વિસ્તારોમાંથી જે રીતે ડ્રગ્સ પકડાયું અને યુવાનો જે રીતે ડ્રગ્સના અને દારૂના રવાડે ચડ્યા છે, ત્યારે હું આની અંદર પક્ષાપક્ષી નહીં કરું પરંતુ હું વિનંતી કરીશ સત્તાધારી પક્ષને કે ગુજરાતની ધરોહર એ યુવાનો છે અને યુવાનો એ દારૂને અને ડ્રગ્સની લતમાં જો સપડાઈ ગયા તો ગુજરાતનો જે વિકાસ છે, ભારતનો વિકાસ છે, જે અટકી જશે. એટલે મહેરબાની કરીને આની અંદર પક્ષાપક્ષી છોડી અને તમારે ક્યાંય જરૂર હોય કોંગ્રેસના સાથની તો તમે અમને કહો, ક્યાંય ઉભું રહેવાનું હોય તો અમે સપોર્ટ કરવા માટે તૈયાર છે, પરંતુ આ યુવાનોને જે લત લાગી છે, આજે ગામડે ગામડે દારૂઓ દારૂ મળે છે, બધાને ખબર છે, દેશી દારૂની ભઠ્ઠીઓ છે એ બી અમદાવાદમાં બી છે ને ગામડાઓમાં બી છે. અને એક સર્વે 2018નો જે છે એ પ્રમાણે એ જાહેર બી થયું છે કે શહેરો કરતા આજકાલ ગામડાઓની અંદર વધારે દારૂ પીવાઈ રહ્યો છે. તો આ દૂષણને અટકાવવા માટે શું માહિતી પ્રસારણ કરવું પડે, શું જાગૃતતા લાવવી પડે અને ક્યાં ક્યાં પગલાં લેવા પડે સત્તાધારી પક્ષ વધારે સારી રીતે જાણી શકે, તો એના માટે અમે સપોર્ટ આપવા માટે તૈયાર છીએ. પરંતુ ગુજરાતને ઉડતા ગુજરાત કે દારૂનું ગુજરાતનું નામ જે થઈ રહ્યું છે એ બંધ કરવું જોઈએ. જી શિવમ જી. રાજુભાઈ, જે વાત આપણે કરી ઉડતા ગુજરાતની વાત કરી, આપણે હવે વાત કરીએ દૂષણની, દારૂના દૂષણની વાત કરીએ. હવે 31 ડિસેમ્બર પર આવવાની છે એટલે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યા છે, પણ દારૂ આટલા પ્રમાણમાં પકડાય છે જે અધિકારીઓની પણ વાત કરી આપણે, તો ક્યાંથી આવે છે, આપણે શું આપણે શું લાગે છે? જી શિવમભાઈ, પહેલી તો આજે આપણે એક ગ્રામ પંચાયતની વાત કરીએ છીએ એટલે સાથે વાત જોડી દઉં કે જે ચૂંટણીઓ અત્યારે થઈ છે 8,685 ગામડાઓમાં, હવે એમાં દરેક પંચાયતમાં કે દરેક ગામડાઓમાં આવી રીતે ચૂંટણી નથી થઈ. અમુક ગામ એવા છે કે જ્યાં હારેલા ઉમેદવાર ને ત્યાં જીતેલા ઉમેદવાર પહેલી વાર ચૂંટાઈ આવ્યા પછી હારેલા ઉમેદવાર ને ત્યાં ચા પીવા જાય છે, હારેલો ઉમેદવાર જીતેલા ઉમેદવાર ને ત્યાં જાય છે. આ એક ગુજરાતની પરંપરા છે, કારણ કે ગુજરાત શાંતિમાં માને છે અને ખરેખર આપના માધ્યમથી ગુજરાતની જનતાને અને આવનારી ચૂંટણીઓમાં જે લડનારા ઉમેદવારો છે એને પણ આપણે એ જ સંદેશ આપીએ છીએ કે ગુજરાતને બદનામ કરવા માટે કોઈ પણ આવારા તત્વો આવું કૃત્ય કરતા હોય તો એને પોલીસ સામે ખુલ્લા પાડો, આવા કૃત્ય કરી અને ગુજરાતને બદનામ ન કરવા દઈએ. આ એક આપણા બધાની નૈતિક ફરજ બને છે. હવે મૂળ વાત પર આવીએ કે જે ભાઈએ વાત કરી એમાં ખાસ કરીને રાજેશભાઈએ કે જે દારૂના આંકડાઓ એમને આપ્યા, તો કરોડો રૂપિયાનો દારૂ દર વર્ષે ગુજરાતમાં પકડાય છે. શિવમભાઈ, એમાં જયારે પોલીસની ડ્રાઈવ ચાલુ હોય આ સમયગાળા દરમિયાન અને જયારે 31st એટલે કે તહેવાર કોઈ આવતા હોય તો આ સમયગાળા દરમિયાન માત્ર ત્યારે જ કેમ દારૂ પકડાય છે? અગાઉ પણ ગુજરાતમાં દારૂ આવે છે, જે દારૂની ગાડીઓ બોર્ડર પરથી ગામડાઓમાં પહોંચી જાય છે, 500-500 કિલોમીટર અંદર ગામડાઓમાં વાડીઓમાં દારૂની ગાડીઓ પહોંચી જાય છે, ત્યાં સુધી શું પોલીસને ધ્યાનમાં નથી આવતી? બીજી વાત કે ડ્રગ્સની જે વાત કરી તો ભાજપના મિત્રને હું સવાલ કરું છું કે અદાણી પોર્ટ પરથી
જે 21,000 કરોડ નું ડ્રગ્સ પકડાયું એમાં કયા મૂળ સુધી તમે ગયા, કોના ઉપર તમે તપાસ કરી? ખરેખર આ તપાસમાં કઈ ભીનું સંકેલાયું હોય એવું ગુજરાતના યુવાનોને શંકા છે. બીજી વાત કરીએ કે હમણાં છેલ્લા 2 વર્ષમાં દારૂ, ડ્રગ્સ અને ચરસ અનેક કેસો કરવામાં આવ્યા છે, તો જે રાજેશભાઈએ વાત કરી એમ જેટલા પકડાય છે એના કરતા 4 ગણો વેપાર થઈ જાય છે અને 4 ગણા લોકો પી જાય છે. રાજસ્થાનમાં જેટલો દારૂ નથી પીવાતો એટલો ગુજરાતમાં પીવાય છે, જે ખરેખર કલંકિત છે. કા તો સરકારે પોતાની નિષ્ફળતા સ્વીકારવી પડે કે ખરેખર અમે દારૂબંધી અટકાવવામાં અમે નિષ્ફળ ગયા છીએ. કારણ કે હું માનું છું ત્યાં સુધી સરકારની મિલી ભગત ન હોય તો આટલો દારૂ બોર્ડર પરથી આવી ન શકે. એનું કારણ એ છે આતંકવાદીઓને પકડી લેવાની હિંમત ગુજરાતની પોલીસ અને બહારની પોલીસમાં હોય, આપણી બીએસએફમાં કે આપણા સૈનિકોમાં હોય તો બુટલેગરોને ન પકડી શકે એવું આપણે પોલીસ પર આક્ષેપ ન કરી શકીએ. પોલીસને પણ કાંઈ ને કાંઈ રાજકીય દબાવમાં આવી અને ઘણી વખત કામ કરવું પડતું હોય છે. હું માનું છું ત્યાં સુધી ભાજપની મિલી ભગત વગર આવા કોઈ દારૂ કરોડો રૂપિયાના ગુજરાતમાં ઘૂસે નહીં. સૌથી મહત્વની વાત કે ભાજપ સરકાર પર શું કામ આક્ષેપ થાય છે, શું કામ શંકા જાય છે? તો અગાઉ પણ જે લોકોએ આવા કાંડ કર્યા છે, ગુજરાતના ખેડૂતો સાથે છેતરપિંડી કરી હોય, લાખો યુવાનો સાથે પેપર લીક કરી અને લાખો યુવાનોને જિંદગી સાથે ચેડા કર્યા હોય, એવા આશિત વોરા જેવા વ્યક્તિને ભાજપ બચાવી રહી હોય અને જે એની રજૂઆત કરવા જનારા વ્યક્તિઓ ઉપર ખોટા કેસ કરીને જેલમાં પૂરવામાં આવે. ભાજપ સાથે મિલી ભગત હોય એટલે પાક વીમા કંપની ઉપર કોઈ કાર્યવાહી થઈ નહીં, ખેડૂતોના લાખો રૂપિયા લઈને જતી રહી, 10 વખત પેપર લીક થયું, આશિત વોરા પર કાર્યવાહી ન કરવામાં આવી, ઉપરથી જે લોકો દારૂની બાતમી આપવા જાય છે એમના ઉપર ગુજરાતમાં ગુના દાખલ થયા છે, જયારે જનતા રેડ પડે છે અને દારૂ પકડાય છે તો ભાજપ સરકાર અને પોલીસ શું કરી રહી છે? રાજુભાઈ, આપણે દારૂની તો વાત કરી હમણાં, જે દારૂના જે દ્રશ્યો સામે આવ્યા, બીજું એક આપણે વાત કરીએ, એક જ્ઞાતિવાદનો મુદ્દો આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોય છે અને ગામમાં વધારે પડતું જોવા મળતું હોય, જ્ઞાતિ જાતિના એક ધર્મના જે સ્થાને જવા માટે, કોઈ મંદિરમાં જવા માટે આ રીતે રોક હોય છે અલગ અલગ સમાજ દ્વારા, અને એના જ કારણે જે આજે જીંડવામાં જે ઘટના બની છે, દહેગામના જે તોડફોડ કરવામાં આવી છે, જે જીતેલા ઉમેદવારો છે તેમના સમર્થકોના ખેતરોમાં, તો આ પ્રકારની ઘટનાઓમાં જ્ઞાતિવાદના કારણે જોવા મળે છે, તો એને પૂરી કરવા માટે, એને ખતમ કરવા માટે શું કરવું જોઈએ જે ગામડામાં વધારે પડે જોવા મળે છે? હું જ્ઞાતિવાદ વાળી વાત કરું એના પેલા એક આપણા બધા તમામ મિત્રો છે એમને જે કે આક્ષેપ કરે કે દારૂ બધી વેચાય છે, દારૂ પકડાય છે, એ પણ સારી બાબત છે. તો હું ખાલી કચ્છની વાત કરું, સાહેબ કચ્છમાં એવા અધિકારી હતા કે જ્યાં 5 પેટી પણ દારૂ પકડાય છે ને ત્યાં ઈ શહેરના પીઆઈ ને સીધું સસ્પેન્ડ કરવું. સસ્પેન્ડ કરશો એટલે પીઆઈ પોતાની નોકરી બચાવવા માટે એના જે નીચેનો સ્ટાફ છે એના પર પણ કાર્યવાહી કરવાનું કહેશે. પણ ઘણી વખત એવું થાય, આવું જયારે થતું હોય છે ત્યારે આવા અધિકારીઓને બદલી કરી નાખવામાં આવે છે, એટલે કહી શકાય કે અધિકારીઓ પણ બધા ખોટા નથી હોતા, અધિકારીઓ પણ સારા આવે છે, ત્યારે જયારે આવા એક્શન લેતા હોય એમની પણ બદલી થઈ જતી હોય છે. તો એ ચર્ચાનો વિષય છે, આગળ વધારીશું. અને ખાસ આપણે જે જ્ઞાતિવાદની વાત કરી હતી, ગામડાઓમાં પણ ત્યારે કોઈ સરપંચ પદ ઉપર જયારે ચૂંટાવવા જવાનું અથવા ફોર્મ ભરવા જવાનું હોય તો પેલું કેલ્ક્યુલેશન એ કરે છે કે મારા ગામમાં આહિર મત કેટલા, મુસ્લિમ મત કેટલા, ફલાણી જાતિના મત કેટલા, એટલે એ પક્ષને ખાસ ધ્યાનમાં દેવામાં આવતું જાતિવાદને. જો દરેક જેમાં અને બીજો તકલીફ શું થાય છે કે ભાઈ જેટલા એના મતદાર હોય ને એને એનાથી જ મતલબ છે કે મારા ગામની કોઈ પણ ગામની વસ્તુ 2,000-2,500 હોય એટલે એ એટલી ગણતરી કરે છે કે ભાઈ 600 મત મારા આહિર સમાજના છે, 600 મત મારા રબારી સમાજના છે, 600 મત મારા ક્ષત્રિય સમાજના છે, એટલે એ લોકોને ટાર્ગેટ કરતા હોય છે. ઘણી વખત આ વસ્તુ થતી હોય છે એ આપણે જોતા જ હોય છીએ, ફિલ્ડમાં જોતા હોય છે. તો આ વસ્તુને જો ખાલી એક ગામ તરીકે જોવામાં આવે કે આખું મારું ગામ છે તો જ આનો કંઈક કરી શકાય કે એ રસ્તો કાઢી શકે.
જી ચોક્કસથી મહત્વની વાત કરી કે આ મારું ગામ છે અને ગામના વોટ મારે લેવાના છે, ગામના કામ કર્યા છે એટલા માટે મારે વોટ લેવાના છે કે કામ કરવાનું છે મારે આગળ એટલા માટે વોટ લેવાના છે. હસનેલભાઈ જે વાત કરી એમણે સૌથી પહેલાં કે જે દારૂ માટે સારા કામ કરે છે તેમની ક્યાંક ને ક્યાંક બદલી કરી દેવામાં આવે છે અને આ જ્ઞાતિવાદ જે ગામડામાં વધારે જોવા મળે છે તેના માટે સરકાર દ્વારા શું કરવામાં આવે છે ગામડામાં આ પ્રકારના દૂષણ જ્ઞાતિવાદના ન જોવા મળે? હું એની પહેલા વાત કરીશ કે મારા જે આમ આદમી પાર્ટીના મિત્ર એ એવી પાર્ટીના એ પ્રતિનિધિ અહીંયા છે કે જે રજૂઆત કરવાના નામે 200 લોકોનું ટોળું કોઈ પાર્ટીના કાર્યાલયમાં ધસી આવી વિભસ્ત વર્તન કરે છે અને જ્યારે એ વાત આપણે જી એ વાત આપણે અત્યારે રહેવા દઈએ જી એ વાત આપણે કેમ કે એમાં જ ને સમય બહુ વધારે જશે એનો કોઈ અંત નથી એ ચર્ચાનો એટલે આપણે અત્યારે ગ્રામ પંચાયત ઉપર જ અત્યારે રહીએ એના માટે આપણે ફરીથી ચર્ચા કરીશું. જી જે આપે જાતિવાદની વાત કરી તો મેં જેમ આપણને જેમ સૌથી પહેલા આપણા મિત્ર રાજેશભાઈ ઠાકરે પણ બતાવ્યું કે જે પ્રતિશત છે તે ઘણા ઘટ્યા છે એટલે આ એક સારી વાત છે. પહેલા તમે જો જોતા હશો તો જાતિવાદ કે ભાઈ હું બ્રાહ્મણ છું તમે પટેલ છો, કોક ઠાકોર છે કોક કોળી છે, એક્સ વાય ઝેડ આપણા ત્યાં ઘણી બધી જાતિઓ છે ભારતમાં, તો એ અંદર અંદરના જે વિખવાદ છે એ હવે એકદમ ઓછા થયા છે. એનું કારણ હું એવું માનું છું કે જે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે વિકાસના કામો આખા ગુજરાતમાં આખા ભારતમાં જે લોકોએ જોયા છે તેનાથી તે લોકોને પણ એક વિકાસની ઝંખના છે કે ભાઈ આ જે ચૂંટણી લડાય તો વિકાસ થાય તો મારા ગામમાં આવે. બીજું શિવમભાઈ ખૂબ અગત્યની વસ્તુ એ છે કે અત્યારે મેં ઘણા બધા દિવસોથી ચૂંટણી આપના જેવા મીડિયાના મિત્રોના માધ્યમથી અને અમે જઈને પણ જોયું છે સરપંચના ચૂંટણીમાં કે લોકોને તમે પૂછો કે તમારે કેવો સરપંચ જોઈએ તો દરેક વ્યક્તિ એવું કહેશે કે ભાઈ અમારે આવો સરપંચ જોઈએ, આ જોઈએ, તમારા ગામમાં શું નથી. એ સ્વાભાવિક રીતે બધા રિપોર્ટર મિત્રો પૂછતા હોય છે તો કહે છે કે અમારા ગામમાં આટલું બધું થઈ ગયું છે પણ હજી એક તળાવ છે એને તમે સરસ રીતે ડેવલપ કરો. એટલે જ્યારે થોડા વર્ષ પહેલા તમે પૂછો તો ગામના લોકો એક એવી ધારણામાં રહેતા હતા કે આ બધું તો શહેરો માટે છે, સારા રસ્તા, સીસીટીવી કેમેરા, કોમ્પ્યુટરાઇઝ સ્કૂલની લાઇબ્રેરી, આ બધું શહેરો માટે જ છે એવી માનસિકતામાં રહેતા લોકો આજે દરેકે દરેક ઘરે શૌચાલય છે હું ગર્વથી કહી શકું છું આપણા ગુજરાતની અંદર ગામડાઓમાં, અને સાથે સાથે આવી ડેવલપમેન્ટની વાત અને હવે એ લોકોને એક સ્ટેજ આગળ જવાની પણ ઝંખના છે જે ખૂબ પોઝિટિવ છે, ખૂબ સારી છે. એટલે આ જે જાતિવાદની વાત છે તે આની અંદરથી નાબૂદ ધીરે ધીરે થઈ જશે એવી મને ચોક્કસપણે ખાતરી છે. અને જે નશાબંધી ખાતું છે તે પણ તત્પરતાથી કામ કરી રહ્યું છે. જે પણ બદલી હશે કે જે મારા મિત્ર છે રિપોર્ટર મિત્ર આપના પ્રતિનિધિ એ જે વાત કરે છે તો તેનું સાતત્ય કે તે ઘટના વિશે મને નથી ખબર એટલે સ્પેસિફિક ઘટના વિશે તો હું કદાચ નહીં કહી શકું, પણ મારું કહેવાનો ભાવાર્થ એ છે કે ઇન જનરલ ગુજરાતની અંદર આવી કોઈ વેરો આંતરો રાખવામાં આવતો નથી એટલે આ જે ઘટના છે તે એના વિશે વધારે કદાચ એ જાણતા હશે. પણ મારું ચોક્કસપણે માનવું છે કે આ પ્રકારે જ્યારે પણ દારૂની કે કોઈ પણ વસ્તુની વાત આવે તો આની અંદર કોઈ પણ જાતની સરકાર આમાં છૂટ આપતી નથી અને કોઈ પણ અધિકારી હોય ગમે તે સ્તરના હોય તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે. રાજેશભાઈ સ્નેહલભાઈએ વાત કરી જે દારૂબંધીની વાત કરી જ્ઞાતિવાદની વાત કરી, આપના મતે આ જે ગ્રામ ગામડામાં જ્ઞાતિવાદનો મુદ્દો ખૂબ જ વધારે અત્યારે ઘણા બધા ગામડાઓમાં જોવા મળે છે ને એની જ કારણે આ ઘટના આપણે ગઈકાલની આપણે વાત કરી આજે બની છે તેના જ કારણે આ જોઈ શકાય છે? એટલે આ જે વિષય છે ને જ્ઞાતિવાદ એ વહીવટી વિષય નથી, આ સામાજિક ચેતનાનો વિષય છે અને શિક્ષણથી સમાજની અંદર આવતા સુધારાનો વિષય છે. એના ઉપર મારી એક બહુ સરસ કવિતા છે કે પેલા નામ પછી ગામ પછી જાત પૂછે છે. કોઈ માણસ મળે એટલે તમને પૂછે કે રાજેશભાઈ ક્યાં ના, એટલે આપણે કહીએ હું ફલાણા ગામનો, એટલે કે શું નામ, એટલે કે રાજેશભાઈ, એટલે કે કેવા, છેલ્લે કેવા સવાલ આવે. આ જે માનસિકતા છે આપણી કે પેલા નામ પછી ગામ પછી જાત પૂછે છે, આ માણસ જ એવી જાત છે જે જાત પૂછે છે. અને અહીંયા ગર્ભથી નવજાત નહીં જાત જન્મે છે, કર્મની છે નીચી નજર જન્મ વિશાળ પૂછે છે. અને અહીં તો ગલી મોહલ્લા ફળિયા ને શેરીએ વેચાયા સરનામાય જાણે માણસની ઓકાત પૂછે છે. તમે જાઓ એટલે ગામમાં ઠાકોરો તો બિચારો સીધો વિધિની મીટિંગ કરવાની હોય તો ઠાકોરો વાસમાં જઈને જ મીટિંગ કરે, એને પટેલ મીટિંગ હોય તો પટેલ વાસમાં જ થાય. આજે બી જાતિના નામ ઉપર વાસ ફળિયા સોસાયટીઓ છે. આજે પટેલોની સોસાયટી હોય એમાં એવું ઈચ્છતા હોય કે ભાઈ પટેલને જ ઘર આપીએ, હું મકાન લેવા જઉં તેમ વિચાર પણ બિલ્ડરને પહેલા સવાલ પૂછું ભાઈ પડોશી કોણ છે,
એટલે આજે ઘર કરી ગયું છે ને, આને કોઈ સરકાર ના બદલી શકે, આને તો સામાજિક ચેતના જ બદલી શકે ને શિક્ષણ બદલી શકે. પણ ધીરે ધીરે સ્નેહલભાઈએ કીધું, એ સ્થિતિ પહેલા જે હતી બિલકુલ અભડછેટની સ્થિતિ હતી, અસ્પૃશ્યતાની સ્થિતિ હતી, એ સ્થિતિમાંથી હવે આપણે ઘણા બહાર નીકળી ગયા છે અને હવે જે જનરેશન ટુ જનરેશન આની અંદર ચેન્જ આવે છે, પણ સંપૂર્ણપણે માનસિકતાની અંદર જતું રહ્યું છે એવું કેવું એ પણ ખોટું છે. પણ જે જૂની સ્થિતિ હતી એ સ્થિતિ હાલ નથી. અને બીજું જે સ્નેહલભાઈએ કીધું કે ગામડાઓની વિકાસની ઝંખના, તો સ્નેહલભાઈની એક વાત એ પણ સાચી છે ને બીજી વાત આપણે એ પણ સાચી છે કે જે શહેરને અડીને આવેલા ગામડા છે એની સ્થિતિ અને અંતરિયાળ ગામોની સ્થિતિ, આ બે સ્થિતિ જુદી જુદી છે. શહેરને અડીને આવેલા ગામો છે એ ગામોની અંદર 100% એવો વિકાસ પહોંચ્યો છે કે નાના સિટી જેવા થઈ ગયા છે, પણ જે અંતરિયાળ ગામ છે એ અંતરિયાળ ગામની ઉપર હજી પણ કામ કરવાની ઘણી જરૂર છે અને એ ગામોને પણ આ જે મુખ્ય પ્રવાહ છે એની અંદર ભેળવવાની જરૂર છે. હા, ગામડાને ગામડા જેવા જ રાખવા જોઈએ, હું એવી વિચારધારા સાથે છું. ગામડાને શહેર બનાવી દેશો તો આ જે દેશની ખૂબસૂરતી છે ખતમ થઈ જશે, પણ હા, એમને જે અત્યાધુનિક સુવિધા મળવી જોઈએ, દાખલા તરીકે વાઇફાઈ છે તો ભણવા માટે એમને જરૂર પડતી હોય તો વાઇફાઈ જોઈએ, પણ એ ગામડાની જે ખૂબસૂરતી છે એને જાળવી રાખી અને અત્યારની જે વિકાસની ધારા છે એની અંદર ભેળવવામાં આપણે જે અંતરિયાળ ગામો છે એ બાજુ દ્રષ્ટિ કરવાની વધારે જરૂર છે. જી, અંતમાં હવે સમયનો અભાવ છે, અંતમાં અંતિમ રિએક્શન આપણે લઈ લઈએ. સરપંચની આપણે વાત કરી રહ્યા છીએ, જે સરપંચ ચૂંટાયા છે, ચલો અત્યારે જે હારેલા ઉમેદવારો દ્વારા આ પ્રકારના કૃત્ય કરવામાં આવ્યા, પણ તેના વિરુદ્ધ તપાસ કરવામાં આવી અને તેમને યોગ્યમાં યોગ્ય સજા કરવામાં આવી જેથી આગળ ન થાય તેવું આપણે આશા રાખીએ. અને સરપંચની વાત કરી રહ્યા છીએ, જેટલા પણ સરપંચ ચૂંટાયા છે તેમને ગામ માટે કયા કયા કામ કરવાના છે, કેવી રીતે કામ કરવાના છે, જરા એના પર આપણે વાત કરી લઈએ. અંતિમ રિએક્શન તમામ સરપંચો માટે આપ શું કહેવા માગશો, કેવો સરપંચ અને કેવા કામ આગામી સમયમાં જનતાના હિત માટે તેમણે કરવા જોઈએ, ન કે પોતાનું વિચારવું જોઈએ? પારસભાઈ, આપનાથી શરૂઆત કરીશું, આપ શું કહેશો? એક મિનિટ. જી, ચોક્કસપણે શિવમભાઈ, અત્યાર સુધીમાં હું જે સવારથી અત્યાર સુધીમાં જૂનાગઢના એરિયા સુધીમાં જે બી સરપંચોને મળ્યો છું, જે વિજયી થયેલા છે, તેમને મેં એક જ સલાહ આપી છે અને તેમને એક જ વિનંતી કરેલી છે કે તમે પક્ષાપક્ષી ભૂલી જાઓ અને ગામડાનો વિકાસ કરો. જે બેઝિક પાયાના જે પ્રશ્નો છે કે હજુ ઘણા ગામડાઓની અંદર ખાળકુવા છે, કે વીજળીનો પ્રશ્ન છે, કે પાણીનો પ્રશ્ન છે, તો આ બધા તમે પહેલા ઉકેલો. રોડ રસ્તા જે છે એ તો એક રાજ્ય લેવલની વસ્તુ છે, એટલે તમે ત્યાં લડો અને જો ગ્રાન્ટ મોડી મળતી હોય તો અમને જાણ કરો અને ત્યાંથી તમે ગ્રાન્ટ સમયસર મેળવી લાવો. એટલે ટૂંકમાં તમે એની અંદર રાજકારણ ભૂલી જઈ અને ગામડાનો વિકાસ કરશો તો જ ખરેખર ગામડાનો વિકાસ થશે. પરંતુ તમે એમ કહેશો કે હું આ વિચારધારા કે પેલી વિચારધારા સાથે સંકળાયેલો છું તો ગામડાનો વિકાસ નહીં થાય. એટલે સરપંચો આજે જેટલા બી મળે તેમને મેં એમ જ કીધું છે કે ગામડાની સુખાકારી માટે તમે વિચારો, રાજકારણ એની અંદર ના આવે. જી રાજુભાઈ, વિચારધારાની વાત કરીએ છીએ, આ વિચારધારા આ વિચારધારા કે મને બહુ સમય ઓછો જ આપવામાં આવ્યો છે આજે. જી, હવે વાત કરીએ સરપંચની, તો સરપંચને હું પહેલેથી કહેતો આવું છું કે ચૂંટાયેલા સરપંચમાં મોસ્ટલી સરપંચો એવા હોય છે જેને સરપંચની સત્તા શું છે, સરપંચ શું કરી શકે એનાથી વાકેફ હોતા નથી. તો એના માટે કોઈ ના કોઈ તાલુકા મથકે અથવા તો જિલ્લા મથકે ટ્રેનિંગ સેન્ટર ચાલુ થવું જોઈએ. સરપંચને જે સત્તા આપવામાં આવી છે, સરપંચ પોતાને સહીથી પૈસા ઉપાડી શકે છે અને સરપંચ પોતે પોતાની ઈચ્છા મુજબ ગામના આરોગ્યના કામમાં, ગામના શિક્ષણના કામમાં, ગામની અંદર પ્રાથમિક સુવિધાઓ જે કાંઈ ઊભી કરવી હોય એમાં સરપંચ રજૂઆત કરી ગ્રાન્ટ લાવી શકે છે અને વાપરી શકે છે. બીજી વાત સૌથી મહત્વની કે જયારે આપણે 3-4 દિવસથી સરપંચની ચૂંટણી આવી ત્યારથી લઈને ગામડાઓની વાતો કરીએ છીએ, પણ ગામડાની હાલની જે પરિસ્થિતિ છે શિવમભાઈ, ગામડું ભાંગી રહ્યું છે, જે મારે તમારે બધાએ સ્વીકારવું પડે. કારણ કે ગામડાની અંદર પ્રાથમિક સુવિધાનો અભાવ છે, ગામડામાં શિક્ષણ કથળતું જાય છે, 6,000 થી વધારે શાળાઓ બંધ થઈ ગઈ જે આપણે બધા જાણીએ છીએ. આરોગ્યની વાત કરીએ તો 45-50 કિલોમીટર દૂર આરોગ્ય માટે જવું પડે છે. આઈસીયુ સેન્ટર 50-50 કિલોમીટર એટલે કે જિલ્લા મથક સિવાય ગામડાઓમાં મળતું નથી, તાલુકા મથકે પણ આઈસીયુ ચાલુ કરવામાં આવ્યા નથી, એટલે આરોગ્યની સુવિધામાં પણ મીંડું છે. બીજા નંબરમાં કે ગામડાઓમાં સૌથી વધારે વસ્તી હોય તો ખેડૂત અને પશુપાલકોની છે. હવે ખેડૂતની સ્થિતિ દિવસે દિવસે દયનીય થતી જાય છે, કારણ કે ખેડૂતને પૂરતો ભાવ નથી મળ્યો, ખેડૂતને સિંચાઈનું પાણી નથી મળતું, એવી જ પરિસ્થિતિ પશુપાલકોની છે. ખરેખર ડેરીઓ વાળા ધનાઢ્ય થતા જાય છે અને પશુપાલકો છે એ દિવસે દિવસે ગરીબ થતા જાય છે. તો આ લોકોની સ્થિતિમાં જો સુધારો આવે
તો આપણે ગ્રામ્ય જીવન ઉપર લાવી શકીએ, ગામડાની અંદર પ્રાથમિક સુવિધા આપણે પૂરી પાડી શકીએ તો ગામડાનું જીવન ધોરણ સુધરે અને ખરેખર જે આપણે ગોકુળ ગ્રામની વાત કરીએ છીએ એ આપણું સપનું સાકાર થાય. જી સ્નેહલભાઈ શું કહેશો અંતિમ એક મિનિટ? સ્નેહલભાઈ હું આજે કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર આજે હેલ્થકેર બાબતે જો આપણે વાત કરીએ તો રસી આપણે ગામડે ગામડે લોકોએ જઈને આપી છે, એટલે હેલ્થકેર વર્કર્સને પણ હું આભારી છું. અને ગામડાની અંદર જે કોરોનાને આપણે કંટ્રોલ કર્યો છે તે જ બતાવે છે કે હેલ્થકેરનું માળખું કેટલું સારું છે. આ મારી એક વાત છે. અને બીજી અને અંતિમ વાત એ છે કે આપણે જેટલા પણ સરપંચ ચૂંટાયા છે અને મારા જે મિત્રોએ વાત કરી પારસભાઈએ અને એ પ્રકારે એમને પણ એક સારી વાત છે કે એમને બી વિકાસની જ વાત કરી, એટલે આજે ગામડાનો વિકાસ થશે તો ભારતનો વિકાસ થશે. અને જેમ અંતરિયાળ ગામડું હોય કે શહેરની નજીક ગામડું હોય દરેક સરપંચ પોતાના ગામ માટે કામ કરે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક સરપંચ જે પોતાના ગામનો જે વિકાસ ઈચ્છે છે તેની સાથે ખભેથી ખભે સવાલ કરેલો. ચૂંટણી હતી એ દિવસે પણ ડિબેટમાં રાત્રે આપણે એ સવાલ કરેલો કે જે શિક્ષણને લગતા પ્રશ્નો છે. ઘણા બધા એવા ગામ છે કે જ્યાં શિક્ષણ માટે ખૂબ દૂર જવું પડે છે, પ્રાથમિક શિક્ષણ પણ તેમને બહાર બેસતા બેસતા તેમને મેળવવું પડે છે, સ્કૂલ છે છતાં પણ એવી હાલતમાં છે કે અંદર બેસાતું નથી. તો તેમના માટે યોગ્ય કામ કરવામાં આવ્યા. નવા સરપંચ ચૂંટાય છે તો તેમને ગ્રાન્ટ ચોક્કસથી એક સારી એવી આપવામાં આવે છે, સ્કૂલ માટે જે વિદ્યાર્થીઓ માટે એક સારું કામ કરવામાં આવે. ચોક્કસપણે આજે આપની વાત છે ને જ્યાં જ્યાં ત્રુટી રહી ગઈ હશે તો તે ત્વરિત સરપંચો સાથે અને લાગતા વળગતા અધિકારીઓ સાથે સંપર્ક કરી અને ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અમારી વિચારધારા સાથે જે 80-90% સરપંચ છે તે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરેલા છે, તો આ દરેકે દરેક સરપંચ આના માટે રાત દિવસ મહેનત કરશે અને ગુજરાતના વિચારધારા કોઈ પણ હોય, જી વિચારધારા કોઈ પણ હોય આપણે ગ્રાન્ટ બધાને આપવાની છે. આજે શાળાઓની જે આ લોકો વાત કરે છે તે એટલું છે કે અમુક જગ્યાએ જ્યાં વિદ્યાર્થી ઓછા હોય તો બે શાળા ભેગી કરે છે એટલે એક શાળા બંધ થાય અને એક શાળામાં બીજા વિદ્યાર્થી ભણે છે. પહેલી ગ્રાન્ટ બધાને મળે છે કે ગ્રાન્ટ બધાને મળે ગ્રાન્ટ એકદમ જ એ મારા મિત્ર છે એમને હું કહીશ કે થોડી એ સમજ કેળવી લે, કારણ કે જે ગ્રાન્ટ ની અંદર જે અધિકારી અને જે તંત્ર છે એની અંદર ચીફ ઓફિસર થી માંડીને દરેક અધિકારી પાસે ગ્રાન્ટ જે છે એ વાપરવાના પાવર્સ પણ છે. અને ક્યાંય પણ જનતા પાર્ટી કેટલા પ્રકારની ગ્રાન્ટ આવે હવે જો સમજની વાત હોય તો તમે મને સમજાવો કે કેટલા પ્રકારની ગ્રાન્ટ પંચાયતમાં આવે. 29 પ્રકાર હોય છે મારા ભાઈ, 29 આપણે રાજેશભાઈ પાસે જઈએ. આ મુદ્દો છે, આપણે ફરીથી આ મુદ્દો લઈશું. રાજુભાઈ આપણે ફરીથી અહીંયા જ બોલાવીશું આપણી ચેનલ પર, આપ આવતા જ રહો. આજે બોલવાનું ઓછું, સમય તમને ઓછો મળ્યો છે. જી જી રાજુભાઈ આપને સમય ઓછો મળ્યો છે પણ આપણે ફરીથી આ મુદ્દો લઈશું ચોક્કસ. આપ રવારનવાર આવતા જ રહો છો એટલે જી. રાજેશભાઈ અંતિમ રિએક્શન, જે પણ વાત અત્યારે થઈ આપ શું કહેશો જલ્દીથી? ધાબુ ગમે એટલું મજબૂત ભર્યું હોય તો પાયામાં માટીનું પુરાણ થયું હોય તો ઇમારત ટકતી નથી. એટલે દેશનો 70% ભાગ જે ગામડાઓમાં વસતો હોય એ ગામડાને મજબૂત કર્યા વગર આપણે દેશની ઇમારત એ મજબૂત ઊભી થાય વિકલ્પના ના કરી શકીએ. એટલે જે પણ લોકો આ રાજનીતિની સાથે સંકળાયેલા હોય એ કોઈ પણ પક્ષમાંથી આવતા હોય કે પક્ષ વગર પોતાની રાજનીતિ કરતા હોય કે સમાજને પ્રદાન કરતા હોય, તમામ લોકોએ નીચેનો જે પાયો છે એને પ્રામાણિકપણે મજબૂત કરવાનો પ્રયાસો કરવા. જી પૃથ્વીરાજજી શું કહેશો અંતમાં આપ? ચોક્કસથી ગ્રામ પંચાયત એટલે લોકશાહીનું પેલું પગથિયું કહેવાય છે અને ખાસ અત્યારે જે આવી ઘટનાઓ બને છે હું માણસ ખાસ એના માટે ચિંતિત છું, કારણ કે લોકોને ને સરપંચ અને ઉમેદવારને સમજવું પડશે કે જ્યારે પણ બે સરપંચ ચૂંટણી લડે છે ત્યારે કોઈ બીજા ગામથી નથી આવતું, એ પોતાનો ગામનો છે. અને જો ત્યારે તે હારે છે તો એના જે સરપંચ ને એમ સમજે કે ભાઈ આ સરપંચ મારા ગામનો જ છે. જો ઈ આ રીતે રાખશે તો જ આગળ ભવિષ્યમાં
સારું ગામ કે સારું સમાજ આપણે કરી શકીશું. જી ચોક્કસથી, આપણે મુદ્દો ગ્રાન્ટનો સ્નેહલભાઈ રાજુભાઈ આપણે ફરીથી એ મુદ્દો લઈશું અને તમને બોલાવીશું ફરીથી. અત્યારે સમયનો આપણે અભાવ છે, પરંતુ ચોક્કસથી ફરીથી મળીશું આપણે. એટલે અત્યારે હાલને ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપવો પડશે. સ્નેહલભાઈ, રાજુભાઈ, રાજેશભાઈ અને આ પૃથ્વીરાજસિંહ, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ વિશેષ ચર્ચા અમારી સાથે આપે કરી. તો ક્યાંક ઉજવણી અને ક્યાંક બદલાપુર જેવા દ્રશ્યો આજે સામે આવ્યા અને આપણે એ વિશે ચર્ચા પણ કરી. મુખ્ય મુદ્દો જ્ઞાતિવાદનો અને જે દારૂના દૂષણનો છે તેના મુદ્દે આપણે વાત કરી આજે. ચર્ચા ઘણી લાંબી છે, એનો કોઈ અંત નથી, પરંતુ આજે જેટલી ચર્ચા થઈ શકતી હતી તેટલી આપે કરી અને રોકવાનો પ્રયાસ છે તે કરવો જોઈએ. આ ખરેખર દૂષણ છે અને ગામડાને જે પાછું ધકેલી શકે છે તેવા પણ આમાં સર્જાઈ શકે છે. એટલે આપણે ધ્યાન રાખવાનું છે, એક સમાજે ધ્યાન રાખવાનું છે કે આ દૂષણ વધારે ઘર ન કરી જાય. તો ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો બુલેટિન ઇન્ડિયા. ભરોસો ગુજરાતનો.